આપત્તિના સંજોગોમાં રાહત બચાવ કામગીરીથી વાકેફ કરવા માટેના જનજાગૃતિ અભિયાન અંતર્ગત એનડીઆરએફ વડોદરાની ટીમ દ્વારા સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની શેઠ કેટી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફની 6ઠી બટાલિયન વડોદરાની ટીમના કમાન્ડન્ટ વીવીએ પ્રસન્નકુમારના આદેશથી જોખમી રસાયણો ધરાવતી કંપનીઓમાં કોઈ આકસ્મિક ઘટના બને તો રાહત અને બચાવ કામગીરી માટે કયા પગલાં લઈ શકાય તેમજ કુદરતી આફતો જેવી કે ભૂકંપ, નદીઓમાં પૂર, હાર્ટ એટેક જેવી આકસ્મિક ઘટનાઓ સામે પ્રાથમિક સારવાર માટે શું કરવું તેની સઘન તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેડબ્રહ્મા નાયબ મામલતદાર ધવલસિંહ કુંપાવત, ખેડબ્રહ્મા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમાર, શેઠ કેટી હાઈસ્કૂલના આચાર્ય વિભાસ રાવલ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તાલીમ વિશે જાણકારી મેળવી હતી. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. જય હિન્દ. શ્રી વિવિયન પ્રસન્નકુમાર, કમાન્ડન્ટ 6 બટાલિયન એનડીઆરએફ કે આદેશ પર હેડક્વાર્ટર વડોદરા સે હમારી એક ટીમ સાબરકાંઠા જિલ્લે મેં ફેમેક્સ પ્રોગ્રામ કે લી આઈ હૈ. ઇસ પ્રોગ્રામ કે અંતર્ગત હમ સ્કૂલો મે ટીચર્સ ઓર બચ્ચો કો જન જાગૃતતા પેદા કરના હૈ ઓર ઉનકો બતાના હૈ કે પ્રાકૃતિક આપદાઓ સે કિસ પ્રકાર હમ એક દૂસરે કી જાન બચા સકેંગે. સાબરકાંઠા જિલ્લે મે હમારી યે જન જાગૃતતા પ્રોગ્રામ કન્ટિન્યુ હૈ ઓર 26 સપ્ટેમ્બર સે 9 અગસ્ત તક ચલેગી. શેઠ કેટિયા સ્કૂલ મે હમને આજ પ્રોગ્રામ કિયા. हमारा उद्देश्य यह है कि हम बच्चों को प्राकृतिक आपदाओं के बारे में बताएं ताकि भविष्य में वो किसी भी प्राकृतिक आपदा के आने पर अपना आत्मविश्वास न खोएं और अपने परिवार के साथ अपने भी जान बचा सके. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોબા ગામેથી ડીજેના તાલે રનુજા જતા સંઘની ગ્રામજનો દ્વારા અબીર ગુલાલની સોરો વચ્ચે કુંકુમ તિલક કરી પગપાળા નીકળી સંઘની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાતિદના બોબાથી રણુજા જતા પગપાળા સંઘને ગ્રામજનો દ્વારા વાજતે ગાતે વિદાય આપી હતી. તો આ સંઘ 1797 અવિરત છે. તો જેવો 700 કિલોમીટરનું અંતર કાપી બહાર બીજના ગણીના ધામે પહોંચી દર્શન કરી અને નેજા ચડાવી ધન્યતા અનુભવી હતી, જેમાં આદરસિંહ રાઠોડ, કોદરસિંહ રાઠોડ તેમજ સેવાદળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાતિજ. પોશીના ખાતે આદિજાતિ વિસ્તારના ચંદ્રાના પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતન પટેલે 2015 થી એકલા હાથે પર્યાવરણ યજ્ઞ આદર્યો છે. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. સમાજને શિક્ષિત કરવામાં શિક્ષકનું મહત્વનું યોગદાન રહ્યું હોય છે. શિક્ષક માનવ મૂલ્યોને આકાર આપી સમાજને માનવતા તરીકે વધુ મજબૂત બનાવે છે અને તેને પ્રગતિશીલ બનાવવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓમાં પાયાના આદર્શોનું સિંચન શિક્ષક દ્વારા કરવામાં આવે છે. શિક્ષક દ્વારા શિક્ષણ કાર્યની સાથે સમાજ કલ્યાણની કામગીરી થતી હોય છે. વાત છે સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના શ્રી ચંદ્રાણા પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતન કુમાર જયંતિભાઈ પટેલની, જેઓ આદિજાતિ વિસ્તારની ચંદ્રાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે સાથે પર્યાવરણની જાગૃતિની ઉત્તમ કારીગરી કામ કરી રહ્યા છે. તેઓ વર્ષ 2015 થી અવિરત પ્રકૃતિની સેવા માટે સતત વૃક્ષોની વાવણી અને તેના જતન માટે શાળામાં તેમજ મિત્રવર્તુળમાં જનજાગૃતિ કાર્ય કરે છે. 2015 થી એકલા હાથે શરૂ કરેલા પ્રકૃતિ યજ્ઞમાં ચોમાસામાં વિવિધ જગ્યાએ સીડ્સ પ્લાનેટ્સ અને સીડ્સ બોલ દ્વારા વૃક્ષારોપણ કરે છે. છેલ્લા 8 વર્ષમાં મિત્રોનો સહયોગ લઈને જુદી જુદી જગ્યાઓ પર 11,000 થી વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. ચિંતન પટેલ અને તેમના મિત્ર બિરબલ રાઠોડ દ્વારા લલિતમ સ્મૃતિ કુંજ બીજ બેંક થકી 300 થી પણ વધુ પ્રકારના બીજનો સંગ્રહ કરવામાં આવે છે અને સમગ્ર ભારતમાં પ્રકૃતિ પ્રેમીઓને નિઃશુલ્ક બીજ પહોંચાડવામાં આવે છે. જીવંત પર્યત 1 લાખથી પણ વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ આ શિક્ષક દ્વારા કરવામાં આવ્યો છે.
गाम में तेमज विविध सामाजिक संस्थाओं साथे रही स्वखर्चे समयदान आपी 7 થી વધુ બગીચાઓનું નિર્માણ કર્યું છે। પર્યાવરણ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવનાર ચિંતન પટેલ ટેરેસ ગાર્ડનની આગવી સૂદ દ્વારા પોતાના મકાન ઉપર કિચન ગાર્ડનનો ઉછેર કરે છે અને તે અંગે અન્ય લોકોને જરૂરી માર્ગદર્શન આપે છે। આદિવાસીના ડુંગરાળ પ્રદેશ સ્થિત ચંદ્રાણ પ્રાથમિક શાળામાં બાળ નર્સરી સ્થાપી 3 વર્ષમાં 1000થી પણ વધુ ફળાવ વૃક્ષોનો ઉછેર કર્યો હતો અને આ વૃક્ષો બાળકોને દત્તક આપી તેમના ઘરે ઉછેર કરવામાં આવ્યો છે, જે તેમના ભવિષ્યમાં આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગણેશ ચતુર્થી જેવા ધાર્મિક તહેવારે બાળકો સાથે રહી ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। બાળકો શૈક્ષણિક સિદ્ધિના ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરે તે હેતુ એકલવ્ય મોડેલ સ્કૂલ નવોદય જેવી પરીક્ષાઓ માટે સમયદાન આપી વિશેષ મટીરિયલ તૈયાર કરે છે, જેના થકી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળી રહે છે। શિક્ષણમાં નાવીન્ય લાવવા માટે શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં સતત 7 વર્ષથી જિલ્લા કક્ષાએ ભાગ લઈ શિક્ષણમાં સહયોગ સિંધ્યો છે। ચિંતન પટેલે પોશીના તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકેના એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે। તેમના દ્વારા શિક્ષણની સાથે સાથે પર્યાવરણની જાળવણી અંગેની જે કામગીરી થઈ રહી તે ખૂબ જ સરાહનીય કામગીરી છે। માહિતી બ્યુરો સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, પોશીના।